ભાઈ બહેનનો સંબંધ અદ્ભુત છે. બાપ દીકરા વચ્ચે પણ એક ડિસ્ટન્સ હોય છે, કાયમ માટે એક ઓજલ હોય છે, એક બરફની દિવાલ હોય છે, પણ બાપ અને દીકરીનો સંબંધ છે. ધનસુખભાઈ ભંડેરીએ કરોડો રૂપિયાના ચેક ઉપર સહી કરી હોય એવા 1000 દાખલા છે ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકે કે મેયર તરીકે, પણ બેન દેવર્ષી છે ને એની સંવેદનાનો ચેક છે સાહેબ. હે મે આપ આવ્યા એ પહેલા કીધું ધનસુખભાઈ કે જેદીની દેવર્ષી જન્મી હોય ને આ ઘરમાં, ત્યારથી દેવર્ષી માટે ધનસુખભાઈ ને કૈલાસભાઈને સપના જોયા હોય. મારી દેવર્ષીના લગ્ન થશે ને ત્યારે અમે આમ પ્રસંગ કરશું. કોઈ પણ બાપ માટે દીકરાના લગ્ન એ વ્યવસ્થાના, પણ દીકરીના લગ્ન હોય ને એમાં એ બાપ માટે કરુણતા મંગલ તો હોય જ, પણ કરુણતા ભેગી ભેગી ઘોટાતી જતી હોય. અને એટલે અમારું લોકસાહિત્ય એમ કે બાપ અને દીકરીના સંબંધો બનાવીને, હું તો એમ કહું છું, બંગડીનો રણકાર અને ઘૂઘરીનો ખમકાર એ ભાગ્યશાળી હોય ને એના જ નસીબમાં હોય. આ દેવર્ષી 5 વર્ષની હોય ત્યારે ધનસુખભાઈની છાતી ઉપર રમી હોય, એના ખભા ઉપર બેહીને ખાંડુ મીઠું કર્યું હોય. આ દેવર્ષીને બાપે કેટલી વાર આજી ડેમને કાંઠે ન્યારીને કાંઠે જો બેટા આને નદી કહેવાય. અને 31 તારીખે સાંજે જ્યારે આ દેવર્ષી વિદાય લે ને ત્યારે એ જ નદી દેવર્ષીને ધનસુખભાઈની બાપના બાપની આંખમાં પાછી જોવા મળે. બાપે જે ડુંગરો બતાડ્યો હોય ને જિંદગીમાં પહેલી વાર કે બેટા જો આને ગિરનાર કહેવાય, આને હિમાલય કહેવાય, આને 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 શેત્રુંજો કહેવાય, એ જ ડુંગરો દર્દનો પાછો કૈલાસબેનની આંખોમાં જોવા મળે. શું થાય છે આપણે આપણે ત્યાં પ્રસંગો વાત દીકરીનું હોવું. ધનસુખભાઈ રાજનીતિમાં આગળ છે, ખૂબ એની નામના છે, આ ભાઈબંધે ભાઈબંધો આવ્યા છે, એટલે તો વિચારો આટલા લોકો અહીં આવ્યા છે. મને એની સહેજ પણ ઈર્ષા ન આવે, પણ મને હા મહાદેવેને આવી રૂડી દીકરી આપી છે એની મીઠી ઈર્ષા જરૂર આવે. ભાગ્યશાળી બાપ છો કે માતાજીએ તમને દીકરી આપી છે, કારણ કે દીકરીનું હોવું. હા હા, દીકરાને જ્યારે ભગવાન મોકલે છે ને ધરતી ઉપર ત્યારે એમ કહે છે કે જા બેટા તારા બાપને મદદ કર, પરંતુ સાહેબ પણ દીકરીને મોકલે છે ને ત્યારે એની માથે હાથ મૂકીને એમ કહે છે કે જા બેટા તારા બાપને હું મદદ કરીશ. અને ગમે એવો ચમરબંધી બાપ હોય, કઈ રિવોલ્વર ચીંગાતી હોય 2.5 લાખ રૂપિયાની, એના એક અવાજે આખું રાજકોટ ઉભું રહી જતું હોય, આવો મરદા મર્દ બાપ, એ જ્યારે એની દીકરીને વિદાયનું ટાણું આવે. પાકિસ્તાન સાસરે આપેલી સાહેબ મુસલમાન બાપ, અને કરાચીમાંથી દીકરીનો ફોન આવ્યો નિકાહના અઠવાડિયા પછી, કબુજાન આપ ખેરિયત તો હે, આપકી તબિયત કેસી. ત્યારે દીકરીએ ખાલી એટલો જવાબ પૂછ્યો, એટલે બાપે જવાબ વાળ્યો એટલો એસા લગતા હૈ ખત્મ મેલા હો ગયા, એસા લગતા હૈ ખત્મ મેલા હો ગયા, ઉડ ગઈ આંગન સે ચિડિયા ઘર અકેલા હો ગયા. ધનસુખભાઈના ઘરે હો વખત હુઈ ગયો છું સાહેબ, પણ એ દેવર્ષીના ગયા પછી 2020ની સાલની 1 જાન્યુઆરી હવાર પડશે ને ત્યારે ઘરમાં દાગીના મળી જાય, કપડાં મળી જાય, સુટકેસ મળી જાય, પણ લાડ ખજાના જેવી એક દીકરી ખોવાઈ જાય છે. નીરવ એક 5 મિનિટ પપ્પાના બાજુમાં બેસવા દે ને, તું અહીંયા આવડે દોસ્ત, એક 5 મિનિટ પ્લીઝ. ધનસુખભાઈ આ મારી લાગણી છે. અરે શું ગાય એક કડી માત્ર દેવર્ષીને, દીકરી મારી વન પંખીણી ડાળથી ઉડી ગઈ, અરે રે રે દીકરી મારી વન પંખીણી જેવી છે સાહેબ. આલ મારું લખેલું ગીત હું તો બીજું હું આપી શકું આ દીકરીને. ડાળથી ઉડી ગઈ કાળ જુભીનું ને આંગણ કોરો, કાળ જુભીનું ને આંગણ કોરો, કલરવ લેતી ગઈ, અરે રે રે દીકરી મારી વન પંખીણી. કોઈ પણ ભાષામાં દીકરી માટેનું ગીત હોય, આવો મરદા મર્દ બાપ આખા ગુજરાતમાં જેના નામનો ડંકો પડતો હોય, એક એક જિલ્લો એવોનો હોય જ્યાં ધનસુખ મંડળીનો એક સારો ભાઈબંધ ન હોય, અને મને ખબર છે એનો ભાઈબંધ છું એટલે આ કહી શકું, પણ એની દીકરીની વિદાય આવે. આહા, હે 5 વર્ષની દીકરી અને બથ ભરી જતી હોય, પણ 25 વર્ષના વિરામ પછી 10-20 વર્ષ પછી 31 તારીખે સાંજે જ્યારે દેવર્ષી દીકરી જ્યારે ભેટે છે ને બાપને, ત્યારે દીકરી નથી ભેટતી દોસ્ત, દીકરીનું બાળપણ બાપને ભેટે છે.
काल हजी तो पगलियों पाड़ी त्या तो मेहंदियों लागी गई काल दरेक बाप ने एम थाई कि हजी तो अनियारे बात करो नहीं बाकी रही गई कारण के फूल परी माथी ढींगली माथी कोई ना सपना नी राणी दीकरी क्यारे थई जाय छे इनी एक बाप ने ज खबर नथी पड़ती बाकी आखी दुनिया जो बीजा ज कहेशे के तमारी दीकरी मोटी थई गई छे બાપ માટે તો એની ગુડિયા જ છે સાહેબ હાય હાય એટલે હજી તો કાલે આના હાલડા ગયા તમે અને એના લગ્ન ગીતનો સમય આવી ગયો યાર કાલ હજી તો પગલિયું પાડી ક્યાં તો મહેંદીઓ લાગી ગઈ હે લાલ થાપા તારા લાગતા બેની લાલ થાપા તારા લાગતા બેની ભીતડી ધ્રુજી ગઈ દીકરી મારી આપણે ત્યાં આ જૂનો રિવાજ હવે આપણે એને ટ્રાન્સફર કરીને વાડી સુધી લઈ ગયા છે પણ કાયદેસર તો એ ઘરે લઈ જવાની હતી દીકરીને છેલ્લી વાર દીકરી ઘર જોઈએ એના ભાઈ લઈ જાય વરરાજો નહોતો જાતો ત્યાં અને એ છેલ્લી વાર જે દીકરી થાપા મારે ને ઘંકુના દોસ્ત એ દીકરીના ફિંગરપ્રિન્ટ્સ હતા ગામડાની એક અભણ દીકરી અમારા મિત્રની બેનના લગ્ન અને એને થાપા માર્યા પછી લાજ કાઢી લીધી એટલે મારાથી પૂછાઈ ગયું કે બેટા અમે જ તારા ભાઈ છે તે કોની લાજ કાઢી ત્યારે એ દીકરીએ મને પંડિત સાહેબ જે જવાબ આપ્યો મને કે ભાઈ 22 વરહા ઘરમાં રહી છું મને ખબર છે ભાઈઓની લાજ ન હોય પણ આ ઘરનો દર દાગીનો દસ્તાવેજ બધી રજી રજની મને ખબર છે જાતા જાતા મારા ભાઈની મિલકત ઉપર મારી નજર ન પડે ને એની લાજ કાઢું છું સાહેબ હાય હાય એટલે એક કડી દેવર્ષિ માટે કહેતા હે બાબુલ સુન મેરી બિટિયા તું તો હે મેરી જિગર કી ચિઠિયા ડાકિયા કોઈ જબ આયેગા तुझको चुरा के ले जाएगा जीऊं कटेगा कैसे लम्हा तेरे बिना बता जीऊंगा कैसे तन्हा तेरे बिना बता कहता है बाबू सुन मेरी बिटिया तू तो है मेरी जिगर की चिट्ठी तेरी लाड की मैं तेरी लाड की मैं तेरी लाड की मैं छोड़ूंगी ना દેશની માં
પંખીડા સામે જોઈને પ્રાર્થના કરે કે પંખીડા જીવનમાં ક્યારેક તમને દિલથી ચણ નાખ્યો હોય તો મારી દીકરીની ગાડી હારે હારે હાલજો, એને એકલું ન લાગે. મારું પરદેશી ફૂલ, મારું પારેવા જેવું ફૂલડું પહેલી વાર પરદેશી હારે જાય છે. આ એ આંબલી પીપલીની વાત. આંબલીને પીપળી રે જોશે તારી વાટ રે, ભેળા મળી કરશું અમે ફરિયાદ. મારી લાડકીને, મારી લાડકીને, મારી લાડકીને ખમ્મા ગણી મારી દીકરીને, ખમ્મા ગણી મારી લાડકી તું ના નાકડી ફરી જાલી લે મારો ખમ્મા ગણી તુને ખમ્મા ગણી મારી લાડકડી ને ઘણી ખમ્મા ખમ્મા ગણી તુને ખમ્મા ગણી મારી લાડકડી ને ઘણી ખમ્મા હે મારી લાડકડી ને ઘણી ખમ્મા હે મારી લાડકડી ને ઘણી ખમ્મા મારક બેન દેવર્ષી અને નીરવ સરસ. આ એક પ્રસંગ એટલે મારે કંઈ રડવાનો ઈરાદો હતો નહીં બેટા, પણ એક નાનકડો રાઉન્ડ અત્યારે આહુડાનો આવી જાય ને તો એકત્રીસ તારીખે થોડુંક હેલું પડે. ધનસુખભાઈ ઓવર ટુ ધીસ સાફા. નીરવ કેરી ઓન કર, હવે જિંદગીમાં ક્યારેય તને કોઈ કે ને તોય ઊભો ન થતો દોસ્ત. આ છેલ્લી વાર તે જગ્યા આપી, હવે કોઈ દી જગ્યા નથી આપવાની. હાલો એ હસતા હસતા આપણે આગળ આવવાનું છે બેટા. હા તો તારે એક વાર બંનેને જોડીને વધાવી લો. હા હા આટલો કૈયાગ્રો વર મળ્યો છે દેવરસિંહ, મારું માને છે તો તારું તો માનશે જ, તું ટેન્શન ન લે. આ તો આનંદ કરતા કરતા હાલીએ છે, હસતા હસતા આપણે આગળ હાલવાનું છે. આંસુ બચા કે રખો તું બુરે વક્ત મેં કામ આયેંગે, યે મોહબ્બત કી અવાના થે અચ્છે ખાસે દામ આયેંગે. અને દીકરી માટે આથી સારો શેર નીતિનભાઈ મેં હેંભળ્યો નથી જિંદગીમાં કે સિગરેટ કે ધુએ સે ભરે બાર મેં વો ગાના ગાતી હૈ, સિગરેટ કે ધુએ સે ભરે બાર મેં વો ગાના ગાતી હૈ, અપને બાપ કે કેન્સર કે ઇલાજ કે પૈસે એક બેટી એસે જુટાતી હૈ. અપને બાપ કે કેન્સર કે ઇલાજ કે પૈસે આ દીકરી જ હોય સાહેબ, ચાહે ઓસ્ટ્રેલિયામાં સાસરે હોય કે અમદાવાદમાં, એટલે ખબર પડે ને કે પપ્પાની તબિયત ખરાબ છે, એ ભેગી એની નીંદર ઉડી જાય. અને એવા કેટલાય બાપ મેં ત્રણ ત્રણ દીકરાવાળા જોયા છે વૃદ્ધાશ્રમના પગથિયે માથા રગડતા, પણ હજી સુધીમાં એકાદ દીકરીવાળો બાપ મેં ક્યાંય વૃદ્ધાશ્રમના પાદરમાં જોયો નથી. આ અંગત મારી વાત, દીકરીનું હોવું એ જ એક પ્રાપ્તિ છે. પણ સારો આપણો સમાજ કેવો છે કે બાપ આખે આખી દીકરી આપી દે છે અને ગામ પૂછે છે શું આપ્યું. આ કરુણતા તો જોવો સાહેબ, આખે ટ્રક સામે જોવે દીકરા દીકરી વાળાએ આપ્યું શું, અરે એને દીકરી આપી સાહેબ આખે આખી. આથી મોટી બીજી વાત જ શું હોય શકે. એટલે ક્યાંક ને ક્યાંક ભદ્ર સમાજમાં પણ પરિવારમાં આપણે પૂછી જ લઈએ છીએ ગમે એમ કરીને કે તું તારા બાપને ઘરે હું લઈને આવી. સરસ શબ્દોમાં પૂછીએ કે એકચ્યુઅલી આમ તો અમારી તો કાંઈ ઈચ્છા જ નથી, અમે તો પહેરે કપડે જ કીધું હતું પણ છતાંય